રેક બાદ આગળ વાત કરીએ તો વિશ્વદરમાં ડીએપી ખાતરની ઠેલીમાં વજન ઓછું નીકળ્યું, ધારાસભ્ય હર્ષલ રાબડિયાએ જાતે તપાસ કરી. જૂનાગઢ જિલ્લામાં મગફળી કૌભાંડ, તુવેર કૌભાંડ બહાર આવ્યા હતા, ત્યારબાદ રાસાયણિક ખાતરમાં ઓછા વજનનું કૌભાંડ બહાર આવ્યું છે. વિસાવદરમાં આવેલ જીએસએફસી કિસાન સુવિધા કેન્દ્ર વિસાવદર ડેપોમાં ડીએપી ખાતરની થેલીમાં 400 ગ્રામથી 900 ગ્રામ સુધીનો વજન ઘટાડો જોવા મળ્યો હતો. આ બાબતે વિસાવદર ધારાસભ્ય હર્ષદ રીબડિયાએ જાતે પહોંચી કરી તપાસ કરી હતી. વજન ઓછો હોવા છતાં બાબતે સરકારી અધિકારીઓ કર્મચારીઓ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે ડીએપી તથા એનકેપી ખાતરની થેલીમાં 700 ગ્રામથી 1.5 કિલો જેટલું વજન ઓછું આપવામાં આવતું હોય, જે બાબતે યોગ્ય તપાસ કરવામાં આવે તો મોટું કૌભાંડ બહાર આવી શકે તેવી શક્યતા છે. ગોવિંદ હડિયા, ZS TV, જૂનાગઢ. વિસાવદરમાં ફર્ટિલાઇઝરના ડેપા ખાતે અમે આવ્યા, અહીંયા તપાસ કરવામાં આવી તો ડીએપી ખાતરમાં 600 ગ્રામથી લઈ 900 ગ્રામ સુધીની વજન ઘાટી સરકારે આજે આદેશ કર્યા. તપાસતા તો હજી સુધી અહીંયા પણ કોઈ આવ્યું નથી. મામલતદારશ્રીને અમે જાણ કરી કે અહીંયા ડેપોમાં તમે આવો, ડીએપી ખાતરમાં સમગ્ર ગુજરાતમાં કૌભાંડ છે. વિસાવદરની અંદર અહીંયા ડીએપીની ખાતરમાં 800-900 ગ્રામ જેવી વજન ઘાટી જગતનો તાત ખેડૂતનો દીકરો. આજે વર્ષોથી કૌભાંડ ચાલતું હતું, અવારનવાર સરકારને રજૂઆત કરી, સરકારને ધ્યાન દોર્યું તેને ખબર પણ હતી, પણ હજી સુધી સરકાર આ કૌભાંડ પકડવાને બદલે કૌભાંડિયાઓને છાવરતી એવું મને લાગે છે. કારણ કે આજે ખેડૂત હિતરક્ષક સમિતિ, અમારા ખેડૂતના દીકરાઓ, અમારા ખેડૂત સંગઠનો જનતા રેડ કરે, તપાસ કરે ત્યારે જ તમને ખબર પડે તમારા અધિકારીઓ તંત્ર ક્યાં ગયા છે, શેનો પગાર ખાય છે. તંત્રએ તપાસ કરવી જોઈએ. આજે ગુજરાતની અંદર જ્યાં જ્યાં ગોડાઉનો છે ત્યાં ડીએપી ખાતર એનપીકે ખાતરમાં તપાસ થાય અને એક એક ગોડાઉન ખોલો અને દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે. જે લોકો એમાં કૌભાંડ કર્યું છે, ખેડૂતના દીકરાને જે અન્યાય કર્યો છે, એની સામે ગુનો દાખલ થાય એવી મારી માગણી છે.